આપણે લાસ્ટ યલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હોવાના કારણો તો આપણે ચાર કારણો તૈયાર કર્યા હતા, છતાંય હાઇડ્રોક્સિલ સમૂહ વડે જે વિસ્થાપન થતું હતું સીએલનું એ આપણે ક્લોરોબેન્ઝિનમાંથી બતાવ્યું હતું. એમાંય આપણે ડિટેલમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રો ગ્રુપ જો ઓર્થો અને પેરા સ્થાનમાં હાજર હોય તો આ પ્રક્રિયા સરળતાથી થતી હતી. યાદ કરો, આપણે એક પેરામાં નાઇટ્રો મૂક્યો હતો તો 443 કેલ્વિન તાપમાને થઈ હતી, કંઈ હાજર નહોતું, નાઇટ્રો ગ્રુપ હતો જ નહીં. ત્યારે ટેમ્પરેચર કેટલું હતું? 623 કેલ્વિન, 300 વાતાવરણ દબાણ, જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી. એટલે હાઇડ્રોક્સિલ સમૂહે સીએલનું વિસ્થાપન કર્યું હતું, બરાબર ને? પછી આપણે ઓર્થોન પેરામાં બે નાઇટ્રો રાખ્યા તો માત્ર 368 કેલ્વિન તાપમાને રિએક્શન થતું હતું, અને પછી બે ઓર્થોન એક પેરામાં રાખ્યા તો ગરમ પાણી સાથે રિએક્શન થઈ અને ઓએચ સમૂહ પાણીનો આવી જતો હતો, બરાબર ને? તો મારો કહેવાનો અર્થ એ હતો કે આપણે લાસ્ટ એ પ્રશ્ન ઉપર આવીને ઊભા હતા કે નાઇટ્રો જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જો ઓર્થો અને પેરા સ્થાનમાં હોય તો હેલો એરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધારે છે, પણ જો આ નાઇટ્રો ગ્રુપ મેટા સમૂહમાં હોય તો એની પ્રતિક્રિયાત્મકતામાં, એટલે કે હેલો એરિનની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ડિફરન્સ પડતો નથી, કોઈ ફેર પડતો નથી. શા માટે? તો આપણે એના સસ્પંદન બંધારણ દોરીએ, એ સ્ટ્રક્ચર દોરશું એટલે આપણને આઈડિયા આવશે. આપણે ઓર્થો સમઘટક, પેરા સમઘટક અને મેટા સમઘટક, એમાં આપણે નાઇટ્રોજ મૂકવો છે અને ઉપર હેલોજન, હેલો એરિન, એમાં હેલોજન તરીકે એક્સ એટલે કે ક્લોરિન મૂકશું, એટલે ક્લોરોબેન્ઝિન. એટલે ઉપરની જે પ્રક્રિયા, આપણો પ્રશ્ન જે અધૂરો હતો એ કમ્પ્લીટ પૂર્ણ થઈ જાય. હેલો એરિન સંયોજન અહીંયા સીએલ મૂકી, એટલે ક્લોરોબેન્ઝિન. આપણે નાઇટ્રો જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હતી એ પહેલાં ઓર્થો સ્થાનમાં મૂકીએ. ધારો કે એન ઓ ટુ એક ઓક્સિજન ડબલ બોન્ડથી હોય, એક ઓક્સિજન સિંગલ બોન્ડથી હોય. સિંગલ બોન્ડથી છે નેગેટિવ ચાર્જ, નાઇટ્રોજનના ચાર બંધ બન્યા નાઇટ્રોજન પોઝિટિવ ચાર્જ. એટલે કે આપણે નાઇટ્રો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો સ્થાનમાં મૂકેલો છે. હવે આપણને ખબર છે કે આની ઉપર એટેક આપણે પ્રક્રિયા કેની સાથે કરાવી હતી? યાદ કરો, ક્લોરોબેન્ઝિનની, એને ઓએચ સાથે. ભલે એને ઓએચ લીધું હતું, પણ આપણો ટાર્ગેટ તો શું હતો? કયો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટેક કરતો હતો? ઓએચ માઇનસ. તો આપણે કામ કરીએ, અહીંયા માત્ર ઓએચ માઇનસ લખીએ, ઓએચ માઇનસ. આ પ્રક્રિયા હવે આમાંથી જે ભાગ આપણે બતાવવાનો છે તે આપણને ખબર છે કે આ વસ્તુને તમારે સીએલનું અવશિષ્ટ સમૂહ આને દૂર કરી અને ઓએચને એટેક કરાવવાનો છે. એટલે આ વસ્તુ અહીંયા એટેક કરશે, બરાબર? હવે જો આ અહીંયા જોડાશે તો આ કાર્બન છે એના પાંચ બંધ બનશે, એટલે આ બંધ તૂટશે. આ તૂટી અને ખૂણા ઉપર નીકળશે અહીંયા. આની હાજરીમાં, એટલે કે અવશિષ્ટ સમૂહની હાજરીમાં જ ઓએચ જોડાશે. યાદ કરો, આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે હેલો એરિન સંયોજન છે એમાં એસએન વન પ્રક્રિયાનું તો વિચારવાનું જ નથી, કારણ કે એસએન વન છે એ કેટલા તબક્કામાં થાય છે? બે. પહેલા સ્ટેપમાં કાર્બો કેટાયન ઉત્પન્ન થાય. તો આપણે કીધું હતું કે આમાંથી જે ફિનાઇલ કેટાયન ઉત્પન્ન થાય એ તો અસ્થાયી છે, એટલે એ તો બનવાનો જ નથી. એટલે કે આ દૂર થઈ જાય ને પ્લસ બને ને પછી આ એટેક કરે એવું નથી બનવાનું. એટલે આપણે કઈ કે રિએક્શનનું વિચારવાનું થશે? એસએન વન છે એમાં ચોકડી જ લાગી ગઈ, એટલે એસએન ટુ. તો એસએન ટુમાં યાદ કરો, અવશિષ્ટ સમૂહની હાજરીમાં જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાતો હતો. તો આ ઓએચને આપણે અહીંયા જોડી દઈ, આ બંધના એ બાર કાઢલે, એટલે તમને આ ટાઈપનું સ્ટ્રક્ચર મળશે. સીએલ હતો
આ OH આવી અને જોડાઈ ગયો આ બંધ આ કાર્બન ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ આ બંધ હતો બાજુમાં નાઇટ્રો N આ ડબલ બોન્ડ O અને આ સિંગલ બોન્ડ O આ માઇનસ આ નાઇટ્રોજન પ્લસ હવે બસ આના સસ્પેન્શન બંધારણ બનાવતા જાઓ આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવે એટલે બંધ બની જાય એટલે આ બંધ તૂટશે ખૂણા ઉપર આવશે કાર્બન ઉપર એટલે ઇલેક્ટ્રોન યુગમાં બની જશે આમાંથી આ બંધ બની જશે આ અહીંયા આવી જશે માઇનસ ઇલેક્ટ્રોન યુગમાં આ બંધ હતો આ નાઇટ્રોજન એક ડબલ બોન્ડથી ઓક્સિજન એક સિંગલ બોન્ડથી સિંગલ બોન્ડવાળો માઇનસ નાઇટ્રોજન ઉપર ધન વીજભાર પાછું સસ્પેન્શન થશે એટલે ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા દિવાલમાં જશે એટલે આ કાર્બન પાસેથી આ છે જે બોન્ડ એ આ અહીંયા જે કાર્બન છે એની ઉપર જશે તો આપણે આ રીતે ડ્રો કરી શકીએ આ બંધ હતો અહીંયા બંધ બનશે આ કાર્બન સાથે જ્યાં નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન માઇનસ પ્લસ છે આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન યુગમાં આવશે હવે આ જે ઇલેક્ટ્રોન યુગમાં છે એ દિવાલમાં જશે એટલે હવે આ સીએલ વાળો બંધ તૂટશે સીએલ ઇલેક્ટ્રોન યુગમાં લઈ અને છૂટું પડી જશે એટલે ઉપર OH આવી જશે આપણે જે જોતું હતું એ બરાબર ખબર પડી ને આટલે સુધી પણ આ ત્રણ સ્ટ્રક્ચર છે એને હું જો આમ સાથે બતાવવા હોય કે આ ત્રણ સ્ટ્રક્ચર ની ત્રણેયનું ભેગું કરી કોમ્બિનેશન અને બતાવવું હોય તો અંદર અંદર આ જે ઋણ વીજભાર છે એ આ ફરે છે ઓર્થોમાં તો પેરામાં આવ્યો અહીંયા ઓર્થોમાં ગયો બરાબર આ ઇલેક્ટ્રોન યુગમાં જ્યાં નીકળશે ત્યાં માઇનસ વીજભાર આવશે આ કાર્બન ઉપર બરાબર નાઇટ્રો તો પડ્યો જ છે તો આના બરાબર આપણે આવું વિચારી શકીએ કે આ ફરે છે અને આ ત્રુટક લાઈન બતાવી દઉં આ માઇનસ ઋણ વીજભાર બરાબર હવે આની હાજરીમાં અહીંયા ઉપર સીએલ અને OH છે અને બાજુમાં નાઇટ્રો ગ્રુપ છે આવું વિચારી શકાય આ ત્રણેયમાં આ ઇલેક્ટ્રોન યુગમાં જે કાર્બન ઉપર છે એ ઓર્થોમાં પેરામાં ઓર્થોમાં છે એટલે એને ફરતું બતાવી દીધું ફરે છે અને અહીંયા જોડાયેલા છે એ સમૂહ બતાવી દીધા આવું વિચારી શકાય હવે જે આ પહેલો તબક્કો છે આ ધીમો તબક્કો હોય ધીમો તબક્કો હવે તમને ખબર જ છે આ તો આ ત્રણ વતી આ સ્ટ્રક્ચર બતાવેલું છે આને અત્યારે ભૂલી જાય તો અહીંયા આપણે લાસ્ટ શું નક્કી કર્યું કે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવશે એટલે બંધ બની જશે ત્રણ બંધ તૈયાર થઈ ગયા અહીંથી સીએલ નીકળી જશે ઇલેક્ટ્રોન યુગમાં લઈ જશે એટલે OH એકલો જોડાઈ જશે તો હવે તમને જે મળે એ નિપટ લખો તો આવું લખી શકાય હવે અહીંયા શું વધ્યું ખાલી OH સીએલ તો નીકળી ગયો બાજુમાં N આ ડબલ બોન્ડો સિંગલ બોન્ડો માઇનસ નાઇટ્રોજન ઉપર પ્લસ આમાં જે બંધ આ બંધ હતો આ ઇલેક્ટ્રોન યુગમાં આવ્યું એટલે આ બંધ બની ગયો જોવો જોઈએ નિપજ આપણે જે જોઈતી તે જ મળી ગઈ ને આપણે ઓર્થોમાં વિચાર્યું કે ઓર્થોમાં નાઇટ્રો ગ્રુપ હોય અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH માઇનસ એટેક કરે ત્યારે સીએલનું વિસ્થાપન કરવાનું હતું થઈ ગયું OH આવી ગયો પ્લસ
सीएल छे माइनस ई छूटो पड़ी जासे बराबर। तो आ संस्पंदन बंधारण बतावा आ तो आ त्रण वती त्रणनो केवन अर्थ एवो छे के ऋण वीजभार इलेक्ट्रॉन युग्म साथे फरे छे रिंग में एटले आ रीते बतावी दीधो। बाकी नाइट्रो ग्रुप हतु अर्थो में अने ऊपर अवशिष्ट समूह दूर थनार समूह अने केन्द्रानुरागी प्रक्रियक जोड़ायेला हता ए बतावी दीधा। ओके तो आपणे लास्ट जे चर्चा करी एवो मुद्दो हतो के जो नाइट्रो जेवा इलेक्ट्रॉन आकर्षक समूह ओर्थो अने पेरा स्थान में होय तो केन्द्रानुरागी विस्थापन प्रक्रिया सरळताथी थाय, મેટામાં હોય તો કાંઈ ફેર પડતો નથી। આપણે અત્યારે ઓર્થોનું લખ્યું, હવે હું આવું નવું પેરાનું લખી નાખું। પેરા કે નાઇટ્રો સમૂહ પેરામાં હોય તો તો આ બસ આ એક જ મેઇન તૈયાર કરવાનું હતું, આ તૈયાર થઈ જાય એટલે પેરાનું ડ્રો કરતા આવડે। કમ્પ્લીટ આ જ સિસ્ટમથી ચાલવાનું છે। પેરાનું ડ્રો કરીએ, આ હેલો એરિન, આ પેરા સ્થાનમાં નાઇટ્રો એન ડબલ બોન્ડો સિંગલ બોન્ડો માઇનસ પ્લસ આ મેં લખ્યો હતો એ ઓર્થો સમઘટક હતો, હવે હું જે ચર્ચા કરું છું એ પેરા સમઘટક। આની ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરે અને સીએલ માઇનસનું વિસ્થાપન કરે છે, માટે જ આપણે આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેતા હતા। ओ एच माइनस आ तबक्को धीमो तबक्को लास्ट छे आमाथी आ बनशे मीन्स आ कियो के आ त्रण बनशे एमाथी पछी जे सीएल दूर थशे ई झड़पी खूब झड़पथी दूर थई जशे। धीमो तबक्को आरी ड्रो करी ओ एच माइनस छे ई अहींया कार्बन ऊपर एटेक करशे એટલે આપણને ખબર છે કે આ બંધ છે એ અહીંયા ખૂણા ઉપર બહાર આવી જશે। ડ્રો કરતા જઈ અહીંયા સીએલ હતો ઓએચ જોડાણો અવશિષ્ટ સમૂહની હાજરીમાં જોડાય એસએન ટુ યાદ કરો જેને તમે સંક્રાંતિ અવસ્થા તરીકે ઓળખતા હતા બરાબર। અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં કાર્બન ઉપર માઇનસ આ કાર્બન ઉપર આ બંધ હતો આ બંધ હતો પેરા સ્થાનમાં નાઇટ્રો એન આ ડબલ બોન્ડો સિંગલ બોન્ડો માઇનસ નાઇટ્રોમાં એન પ્લસ સસ્પેન્શન આ આવશે અહીંયા દિવાલમાં આ નીકળી અને અહીંયા કાર્બન જે છે અહીંયા જે કાર્બન છે ત્યાં ખૂણા ઉપર એટલે આપણને આવું મળશે। અહીંયા બંધ બની જશે, આ બંધ તૂટી અને અહીંયા જે એન અહીંયા આવશે કાર્બન પાસે જે માઇનસ અહીંયા કાર્બન ઉપર બરાબર। આ બંધ હતો પાછું સસ્પેન્શન થશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ દિવાલમાં જશે એટલે આ બંધ આગળના ખૂણા ઉપર આવશે। આ બંધ હતો અહીંયા જે છે એ અહીંયા બંધ બની ગયો, આ બંધ અહીંયા જે હતો એ તૂટી અને અહીંયા કાર્બન પાસે નીચે નાઇટ્રો ગ્રુપ જોડાયેલું હતું આગળ આનું શિફ્ટિંગ કરશો એટલે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા દિવાલમાં આવશે એટલે ઓટોમેટિક આ જે સીએલ છે જેને દૂર કરવાનો છે એ આ બંધનું ઇલેક્ટ્રોન યુગમાં લઈ અને સીએલ માઇનસ તરીકે છૂટો પડશે। પણ આને આપણે ઉપરની જેમ કૌંસ કરી અને આ સ્ટ્રક્ચરની બરાબર લખવું હોય તો આવી રીતે લખી શકી, સીએલ ને ઓએચ દરેકમાં છે ત્રણેયમાં
અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એટલે જે બહાર નીકળ્યું છે એ કે બંધમાં એ અત્યારે ભાગ નથી લેતું જે કાર્બન ઉપર પડેલું છે બરાબર અને ઋણ વીજભાર કાર્બન એને કારણે ધરાવે છે કાર્બન આયન બરાબર કાર્બન ઉપર ધન વીજભાર કાર્બો કેટાયન કહેતા તે રીતે તો અહીંયા જે છે એ ત્રણ જગ્યાએ ઓર્થોમાં અહીંયા પેરામાં અને ઓર્થોમાં બહાર છે તો એને ફરતું બતાવી દઈ ત્રુટક લાઇનથી અને પેરા સ્થાનમાં નાઇટ્રો પણ આપણને ખબર છે આ તો આપણે લખવું આને દર્શાવવા માટે બાકી તમે છેલ્લી પ્રોસિજર વિચારો શું કરવાનું છે આ ઇલેક્ટ્રોન યુગમાં છે એ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે બંધ બનાવશે એટલે આ બંધ તૂટશે કારણ કે આ કાર્બનના પાંચ બંધ બની જાય આ બંધ તૂટશે એ ઇલેક્ટ્રોન યુગમાં સ્વરૂપે ક્લોરિન મેળવશે બરાબર ને એટલે ઇલેક્ટ્રોન યુગમાં એ બંધમાં આવશે એટલે બંધ બનશે અને બંધ હતો એ ઇલેક્ટ્રોન યુગમાં બનશે બરાબર એટલે ઉપરની જેમ જ હવે ઝડપી જોતા જઈ આ બંધ હતો આ બંધ હતો આ ઇલેક્ટ્રોન યુગમાં આ બે કાર્બનની વચ્ચે આવશે એટલે અહીંયા બંધ બનાવશે આ નીચે જે નાઇટ્રો હતો એ નાઇટ્રો લખી નાખો ઉપરથી સીએલ દૂર થઈ જશે ઓએચ એક જ વધશે સીએલ માઇનસ દૂર થઈ ગયો મળી ગઈ નીપજ ટૂંકમાં ખરેખર શું કર્યું આપણે આ જ રિએક્શન આટલું વિચારો એટલે નાઇટ્રો સમૂહની હાજરીમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકે હેલો એરિન એટલે કે ક્લોરોબેન્ઝીન ઉપર હુમલો કરી સીએલનું વિસ્થાપન ઓએચ વડે થયું એટલે ઓએચ આવી ગયો લાસ્ટ નીપજ તો તમને ઓર્થો સમઘટક સમજાવ્યો તમને આ પેરા સમઘટક સમજાવ્યો જો ઓર્થોમાં અને પેરામાં નાઇટ્રો જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય છે પણ જો મેટામાં હાજર હોય તો કંઈ ફરક પડતો નથી આપણે આ સાબિત કરવું છે તો હવે આપણે આ સ્ટ્રક્ચર જેમ દોર્યા એવી જ રીતે મેટા સમઘટક માટે ડ્રો કરીએ પછી આપણે એનો તફાવત જોઈ કારણ કે મેઇન ડ્રો કરીને એ પછી સમજવાનું એને લીટી લખેલી આપી તો આપણને બુકમાં ત્રણ લીટી જ લખેલી આપી છે ટેક્સ્ટ બુકમાં કે ઓર્થોપેરામાં હોય તો અસરકારક છે ને મેટામાં હોય તો અસરકારક નથી પછી તમને બોક્સમાં એનું રીઝન સમજાવેલું છે એ આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરી મેટા આ હેલો એરિન ક્લોરોબેન્ઝીન એના મેટા સ્થાનમાં નાઇટ્રો એન ડબલ બોન્ડો અને સિંગલ બોન્ડો આ માઇનસ આ પ્લસ તો મેટા સમઘટક થયો મેટા સમઘટક આની ઉપર એ ઉપરની જેમ જ ઓએચ માઇનસ એટેક કરે આ ધીમો તબક્કો આ એટેક કરશે એટલે અહીંયા એટેક કરશે કાર્બન ઉપર એટલે આ બંધ તૂટશે ખૂણા ઉપર એટલે આપણને પહેલું સ્ટ્રક્ચર આવું મળશે સીએલની હાજરીમાં ઓએચ જોડાઈ જશે આ કાર્બન ઉપર નેગેટિવ વીજભાર આવશે આ બંધ હતો અને આ બંધ હતો અહીંયા નાઇટ્રો ગ્રુપ હતું પાછું આમાં બતાવીએ સસ્પંદન આ ઇલેક્ટ્રોન યુગમાં દિવાલમાં બંધ બનાવશે આ બંધ અહીંયા ખૂણા ઉપર બહાર આવશે સીએલની હાજરીમાં જો એ જોડાયેલો છે અહીંયા બંધ બની ગયો આ બંધ તૂટ્યો એ અહીંયા ખૂણા ઉપર કાર્બન પાસે આવશે આ બંધ હતો મેટા સ્થાનમાં નાઇટ્રો હતું આમાં પાછું સસ્પંદન થશે આ ઇલેક્ટ્રોન યુગમાં આ દિવાલમાં જશે એટલે અહીંયા ડબલ બનશે આ તૂટી અને અહીંયા આગળના ખૂણા ઉપર આવશે ઓર્થોમાં આ બંધ હતો અહીંયા બંધ બનશે આ બંધ તૂટશે
અહીંયા ખૂણા ઉપર અહીંયા નાઇટ્રો હતું, હવે સીધો ઝડપી તબક્કામાં જવાનું છે. પણ આપણે આ ત્રણ વતી જે એક સ્ટ્રક્ચર લખવું છે, ઋણ વીજભાર કાર્બન ઉપર ફરે છે, સીએલની હાજરીમાં ઓએચ જોડાયેલું છે, મેટાસ્થાનમાં નાઇટ્રો ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે. હવે આમાંથી ઝડપી તબક્કો શું ફેરફાર કરવાનો છે? આમાં ઇલેક્ટ્રોન યુગમાં આવશે અહીંયા, જેને આપણે દિવાલ તરીકે ઓળખીએ છીએ, કાર્બન કાર્બન વચ્ચે એટલે બંધ બની જશે. આ બંધ તૂટી અને ક્લોરિન લઈ જશે સીએલ માઇનસ, તો ડબલા ઉપર ઓએચ વધશે. આ બંધ હતો, આ બંધ હતો, અહીંયા નવો બંધ બનશે. મેટાસ્થાનમાં નાઇટ્રો ગ્રુપ હતું, સીએલ માઇનસ છૂટો પડશે, મળી ગઈ નીપજ. હવે આપણે તફાવત જોવાનો કે આ બંનેમાં થયું એવું જ આમાં થયું, છતાંય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મેટાસ્થાનમાં હોય ત્યારે યલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેર પડતો નથી. શા માટે? એટલે પહેલી વાત તો એક કે નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ડબલા સાથે જોડાય એટલે ડબલામાંથી ઇલેક્ટ્રોનને ખેંચે, વિડ્રો કરે એટલે ડબલામાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. કેન્દ્રાનુરાગી છે એ ઋણ જ છે, માટે સરળતાથી એટેક કરી શકે. યાદ કરો, આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હોવાના ચાર કારણો ભણ્યા, એમાંય આપણે એક એવું કીધું હતું કે યલો એરિનમાં જે ડબલું આવે એ ડબલામાં પાઈ ઇલેક્ટ્રોન ફરતા હોય એટલે ઋણ વીજભાર થયો, ઋણ નેગેટિવ, અને એટેક કરનારે અહીંયા ઇલેક્ટ્રોન ધનિક વિસ્તાર થયો, અને એટેક કરનાર કેન્દ્રાનુરાગી. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેને કહેવાય? જે ઇલેક્ટ્રોન ધનિક હોય, જેની પાસે ઇલેક્ટ્રોન હોય, બરાબર, એટલે જ ઋણ વીજભાર ધરાવે છે. તો એની વચ્ચે અપાકર્ષણ થતું હતું, અપાકર્ષણ થતું હતું, બરાબર ને? આપણે એક મુદ્દો આવો લીધો હતો. તો હવે વિચારો જોઈએ, જો નાઇટ્રો ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય એટલે ડબલામાંથી ઇલેક્ટ્રોનને આકર્ષી લે, પોતાની તરફ આકર્ષે, માટે ડબલામાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી એટેક કરી શકે, એક કારણા. એટલે આપણે યલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય તો નાઇટ્રો જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં કરી છે તો સરળતાથી થાય છે. પણ જો એની જગ્યામાં ઓર્થો અને પેરા હોય તો ઝડપથી થાય, મેટામાં નથી થતી. શા માટે? તો તફાવત જુઓ, ઓર્થોના તમે સંસ્પંદન સ્ટ્રક્ચર બનાવ્યા, એમાં નાઇટ્રો ગ્રુપમાં નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર છે, યા જે વલયમાં ઋણ વીજભાર ફરે છે એને તટસ્થ કરવાનું કામ કરશે. પ્લસ છે એટલે માઇનસને તટસ્થ કરવાનું કામ કરશે. પણ અહીંયા હોય ત્યારે નહીં, અહીંયા હોય ત્યારે નહીં, આ કાર્બન સાથે જો ધન વીજભાર ધરાવતો નાઇટ્રો સમૂહનો નાઇટ્રોજન છે એ જે કાર્બન સાથે છે એ કાર્બન ઉપર ઋણ વીજભાર હોય એટલે એને ઘટાડે, એને ઘટાડે એકાકાર. હવે પેરામાં જુઓ તો નાઇટ્રો ગ્રુપ જોડાયેલું છે ત્યાં ઋણ વીજભારવાળો કાર્બન આમાં નથી આ રહ્યો. જો નાઇટ્રો સમૂહનો નાઇટ્રોજન જે ધન વીજભાર ધરાવે છે એ સીધો જ ઋણ વીજભાર ધરાવતા કાર્બન સાથે હોય આમાં નથી, પણ આના એક સ્ટ્રક્ચરમાં તો છે જ ને, એટલે વીજભાર તટસ્થ કરી નાખશે. ધન છે યા જે તટસ્થ કરવાનું કામ કરશે, ઓછો કરવાનું કામ કરશે, બરાબર, એટલે ઋણ વીજભાર ઘટાડશે.
માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી જોડાઈ શકે. હવે મેટામાં જોવો જોઈએ ત્રણેય સ્ટ્રક્ચર. ધનવીજ ભરવાળો નાઇટ્રોજન છે એ કાર્બન ઉપર, ઋણવીજ ભર ક્યાંય આવે છે? અહીંયા અહીંયા હતો, આમાં અહીંયા આવ્યો અને આમાં અહીંયા જતો રહ્યો. ક્યાં? અહીંયા આવ્યો કાર્બન ઉપર ઋણવીજ ભર ક્યાંય. આનો અર્થ શું થયો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મેટાસ્થાનમાં હોય તો વલયનો જે ઇલેક્ટ્રોન ઘનતા, વલયનો જે વીજભાર, ઋણ વીજભાર ઇલેક્ટ્રોન યુગમાં છે, એ આ વીજભાર નાઇટ્રો સમૂહ ઘટાડી શકતો નથી. ક્યારે? ક્યાં સ્થાનમાં હોય? તો મેટામાં. મેટામાં હોય તો એના સસ્પંદન બંધારણમાં એકેય બંધારણ એવું જોવા મળતું નથી કે જેમાં ધન વીજભાર ધરાવતા નાઇટ્રોજન સાથે જોડાયેલો કાર્બન ઋણ વીજભારિત હોય, એકેયમાં નથી. જો એટલે આપણે લાસ્ટ થિયરી પૂરી કરી ત્યારે મેં તમને એવું કીધું હતું કે માત્ર આપણે સ્ટ્રક્ચર એક વખત ડ્રો કરો, સ્ટ્રક્ચર સરળ છે, પણ એની જે સમજૂતી છે, હવે ટૂંકું આપણને તરત હવે આ વસ્તુ સમજાઈ ગઈ એટલે આપણને ખબર પડે કે હેલો એરિન હોય એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. કારણ કે કેન્દ્રાનુરાગી એટેક કરે એ ઋણ હોય અને ડબલામાં ઇલેક્ટ્રોનની ઘનતા હોય, માટે અપાકર્ષણ થાય, માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હેલો એરિન ઉપર સરળતાથી હુમલો કરી શકતો નથી. પછી આપણે એવું વિચાર્યું કે નાઇટ્રો જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ રાખો ને કે જે ડબલામાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, એટલે ડબલામાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, માટે કેન્દ્રાનુરાગી સરળતાથી એટેક કરે, એટલે આપણે નાઇટ્રો રાખવાનું નક્કી કર્યું. તો આગળ પાછો એક ઇસ્યુ કે નાઇટ્રો ઓર્થો મેટાન પેરા ત્રણેય જગ્યાએ રાખી શકાય. તો ઓર્થો અને પેરામાં નાઇટ્રો હોય તો પ્રતિક્રિયાત્મકતા વધારે છે, સક્રિયતા વધારે છે. કારણ શું? ઓર્થો અને પેરામાં રહેલો નાઇટ્રો, એનો જે નાઇટ્રોજન ધન વીજભારિત છે, એ જે સીધા જ કાર્બન સાથે હોય એ કાર્બન ઋણ વીજભારિત હોય છે, માટે વીજભાર ઘટાડે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી એટેક કરી શકે. હવે જો નાઇટ્રો મેટાસ્થાનમાં બેઠો હોય તો ડબલાને કાંઈ ફરક જ નથી પડતો, કારણ કે ધન વીજભારિત નાઇટ્રોજન છે એની સાથે જોડાયેલો કાર્બન ક્યારેય ઋણ વીજભારિત હોતો જ નથી, તો વીજભારનું તટસ્થીકરણ થતું જ નથી, વીજભાર ઘટતો જ નથી. જો વીજભાર ઘટે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી એટેક કરી શકે, જે મેટાસ્થાનમાં પોસિબલ નથી. સમજાણો આખો મુદ્દો. એટલે લાસ્ટ આપણે થિયરી પૂરી કરી ત્યારે એવો મુદ્દો બાકી રાખ્યો હતો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી રાખો એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો એરિનની સરળતાથી થાય, પણ એ ઓર્થો અને પેરામાં રાખો તો, મેટામાં રાખો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તો હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં કંઈ ફેર પડતો નથી. ઓકે, સમજાઈ ગયો ના મુદ્દો? કમ્પ્લીટ થઈ ગયું સ્ટ્રક્ચર? તો એક રીતે તમે એક સમઘટકમાં ડ્રો કરતાં શીખી જાઓ એટલે અન્ય સમઘટકમાં ડ્રો થઈ જવાના. કમ્પ્લીટ? ચાલો, હવે પહેલું રિએક્શન પૂરું થયું. આપણો મેઇન મુદ્દો એવો હતો હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. પહેલાં આપણે હેલો આલ્કેનની ભણ્યા. હેલો આલ્કેનની આપણે ત્રણ પ્રક્રિયાઓ ભણ્યા હતા, યાદ કરી લઈ. પહેલી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એમાં બે ભણ્યા, SN2 ને SN1. પછી વિલોપન પ્રક્રિયા અને પછી ધાતુ સાથે, બરાબર? ધાતુ સાથે મેં વુડ્સ પ્રક્રિયા અલગ ભણ્યા હતા. પછી હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયા ચાલુ કરી. હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયા એમાંય આપણે ત્રણ ભણવાની છે. એમાં આપણે પહેલી ચાલુ કરી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, પણ એમાં મુશ્કેલ હતી તો પહેલાં મુશ્કેલ હોવાના ચાર કારણો ભણ્યા, અને પછી નાઇટ્રો સમૂહની હાજરીમાં સરળતાથી થઈ શકે જો ઓર્થો પેરા સ્થાનમાં હોય તો, એવું સાબિત કર્યું ને એ થિયરી પૂરી કરી. હવે જેમાં ડબલું આવે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે, એટલે તમને મેં આપણે 11th તૈયાર કરી એ ક્લોરિનેશન, બ્રોમિનેશન, સલ્ફોનેશન, નાઇટ્રેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. તમે બેન્ઝિનની ભણ્યા હતા, અહીંયા આપણે ક્લોરોબેન્ઝિનની ભણશું, કારણ કે અહીંયા આપણે હેલો એરિન ભણી છીએ.
तो क्लोरोबेंजीन भणसू। एटले आपणे आ थियरी अत्यारे बीजी जे स्टार्ट करवानी छे आने अत्यारे पेन्डिंग राखी छे। त्रीजी प्रक्रिया हेलो अल्केन जेवी ज धातु साथे, तो हेलो एलिन अने हेलो अल्केन नी प्रक्रिया में जुवो जोईए। पहली त्रीजी प्रक्रिया तो सहमत थई ने, हेलो अल्केन में पहली केन्द्रानुरागी विस्थापन, आमय पहली केन्द्रानुरागी विस्थापन, त्रीजी धातु साथे, आमय धातु साथे। हेलो अल्केन में बीजी प्रक्रिया विलोपन हती अने हेलो एरिन में बीजी प्रक्रिया डबला में थाय ए इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया। तो आपणे अत्यारे बीजो मुद्दो बाकी राखी छे, इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया। आपणे हेलो एरिन नी त्रीजी प्रक्रिया स्टार्ट करीए धातु साथे। हेलो एरिन नी त्रीजी रासायणिक प्रक्रिया धातु साथे। हेलो अल्केन में धातु साथे में वुड्स प्रक्रिया याद करो एटले आ प्रक्रिया आवड़े। वुड्स प्रक्रिया कई धातु साथे करवामां आवती थी? सोडियम। क्या माध्यम में द्रावक तरीके? शुष्क ईथर, सूको ईथर वापरता था। अहींया ए ज प्रक्रिया छे, नाम बदलावी नाखी। आपणे पहला तैयार करीए फिटिंग प्रक्रिया। फिटिंग प्रक्रिया हेलो अल्केन नी हती, वुड्स हेलो अल्केन नी। फिटिंग प्रक्रिया हेलो एरिन नी। हेलो एरिन दाखला तरीके डबला ऊपर एक्स, हाल सी एल लेवो होय तो छूट क्लोरोबेंजीन, आपणे अत्यारे एक्स लिखो। आनी प्रक्रिया करवानी सोडियम धातु साथे ज छे। शुष्क ईथर में ड्राई ईथर, तो याद करो वुड्स में शू थतुं हतुं? अहींथी एक्स, त्यां आपणे सी एल लीधो हतो सी एल, अने बाकीनो जे हाइड्रोकार्बन वाळो भाग हतो ए जोड़ाई जातो हतो, एटले बमणा कार्बन धरावतो हाइड्रोकार्बन मळे एवुं कहेता हता ने। अहींया एज सिस्टम लागू पाड़ो, अहींथी एक्स, अहींथी एने, एने एक्स, आवा बे लियो, एटले आवा बे एक्स, आवा सोडियम ए बे, टू एने एक्स निकली जाए, आवा बे डबला वधे एकबीजा साथे जोड़ाई जाए। डबला नाडू पाड़ दियो जेम ड्रॉ करवो होय एम छूट, अहींथी जोड़ाई जाए प्लस टू एने एक्स, बाई फिनाइल अथवा डाइफिनाइल। આમ જુઓ તો હેલો આલ્કેન જેવું થયું ને, હેલો આલ્કેન લેતા હતા તમે ત્યારે એવું કહેતા હતા બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન મળે, અહીંયા આપણે એવું કહી દેવાનું સમાન ધર્મી સંયોજન મળે જેમાં બે એરાઇલ સમૂહ જોડાયેલા હોય, જેમાં બે એરાઇલ સમૂહ જોડાયેલા હોય, આપણે નામ આપી દીધું ડાઇફિનાઇલ અથવા બાયફિનાઇલ। તો વુડ્સ પ્રક્રિયા ઉપરથી જ ફિટિક પ્રક્રિયા યાદ રખાય, વુડ્સ પ્રક્રિયા એવી ને એવી જ ફિટિક પ્રક્રિયા। વુડ્સ પ્રક્રિયા હેલો આલ્કેન માટે છે, ફિટિક પ્રક્રિયા હેલો એરિન માટે છે, બંને સોડિયમ સાથે જ કરવામાં આવે, શુષ્ક ઇથરમાં જ કરવામાં આવે। ઓમાય બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આપણને આલ્કેન મળતો હતો, અહીંયા બે એરાઇલ સમૂહ જોડાયેલા મળે બમણા કાર્બનવાળું જ થયું, બરાબર કમ્પ્લીટ આ મુદ્દો। તો આના વર્ણનમાં કંઈ નથી, આમાંથી જોઈને લખી નાખવાનું છે। હેલો એરિનની શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી સમાન ધર્મી સંયોજનો મળે છે જેમાં બે એરાઇલ સમૂહો એકબીજા સાથે જોડાયેલા હોય છે, આ પ્રક્રિયા ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, પૂરું। હજુ ધાતુ સાથેમાં અન્ય મુદ્દામાં વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, તો નામ ઉપરથી જ યાદ કરો વુડ્સ શબ્દ કેના માટે હોય? હેલો અલ્કેન માટે। ફિટિક શબ્દ કેના માટે હોય? હેલો એરિન માટે। આનો અર્થ એ થયો કે તમારે હેલો અલ્કેન લેવાનો છે, હેલો એરિન લેવાનો છે, એટલે કે બંનેનું મિશ્રણ લેવાનું, અને એની પ્રક્રિયા કરવાની તો કેની સાથે? સોડિયમ ધાતુ સાથે જ, કેમાં? શુષ્ક ઇથરમાં જ। તો એનું ઉદાહરણ લખીએ, દાખલા તરીકે હેલો એરિન તરીકે ડબલા ઉપર એક્સ પ્લસ હેલો અલ્કેન તરીકે આર લખું, આર બરાબર આર એક્સ। પ્રક્રિયા તો બંનેની
સોડિયમ સાથે જ શુષ્ક ઇથર. તો આપણને ખબર છે કે અહીંથી એક્સ, અહીંથી એક્સ આર છે અહીંયા જોડાઈ જશે. આમાં કેમ આવા બે ડબલા લીધા હતા, બે ડબલા જોડાઈ ગયા. હેલો આલ્કેનમાં વુડ્સ પ્રક્રિયામાં બે હાઇડ્રોકાર્બન ભાગ જોડાઈ જતા હતા. આ બે જોડી દો, એક્સ છે એને સાથે જોડાઈ જશે એને એક્સ. તો આપણને ડબલા ઉપર આર આલ્કાઇલ એરિન, આલ્કાઇલ એરિન પ્લસ એને એક્સ પૂરું. હેલો આલ્કેન અને હેલો એરિનના મિશ્રણની શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ એરિન બને છે. આ પ્રક્રિયા વુડ્સ ફિટિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રણે ત્રણ પ્રક્રિયા, મીન્સ કે આ ત્રણે ત્રણ રિએક્શન સાથે યાદ રખાય. વુડ્સ હેલો આલ્કેન માટે છે, ફિટિક હેલો એરિન માટે છે. વુડ્સ ફિટિંગ હેલો આલ્કેન હેલો એરિન ત્રણે ત્રણ રિએક્શન સોડિયમ ધાતુ સાથે જ થાય, એક જ સિસ્ટમથી જોડાય, બરાબર. અને શુષ્ક ઇથરમાં કરવામાં આવે. તો આ ત્રીજી પ્રક્રિયા હેલો એરિનની ધાતુ સાથેની પ્રક્રિયા કમ્પ્લીટ. હવે આપણે એક થિયરી હેલો એરિનની, એક થિયરી મીન્સ કે એનું બીજું રિએક્શન બાકી રહેશે. હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. ઓકે.